ના ભાગ રૂપે લોક કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનસિક દર્દીઓને પાલારા જિલ્લાને જનરલ હોસ્પિટલ ખાતે ભોજન આપી ભૂખ છીપાવી હતી। આજે ઈદ નિમિત્તે સમગ્ર ભારતભરમાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભુજ ખાતે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। ભુજમાં આવેલ લોક કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ટ્રસ્ટની ટીમ દ્વારા માનસિક દર્દીઓને પાલારા જેલમાં તથા જનરલ હોસ્પિટલ ખાતે લોકોને ભોજન આપી ભૂખ છીપાવી હતી અને સેવાકીય કાર્ય કર્યું હતું, ત્યારે આ સરાહનીય કાર્ય જોતા હિન્દુ મુસ્લિમની એકતા હજુ જીવંત છે તે સાબિત થયું છે। ત્યારે ઈદની ઉજવણી કરતા ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ સોકત સમેજા શું કહે છે તે સાંભળીએ। લોક કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છું। આજે ઈદ ઉલ અઝા નિમિત્તે અમે માનસિક દર્દીઓને ભોજનનું આયોજન કરવામાં આવેલો હતો અને આ એક જે અનુભૂતિ છે અને આ જે આનંદ છે એને કહેવાય ને, આ મારા માટે અને મારા તમામ ટ્રસ્ટીઓ માટે અને જે સાથે મહાનુભાવોએ મને સાથ સરખા આપ્યો એના માટે બહુ ઈદનો મોટો તોહફો છે અને આ જે અનુભૂતિ અને આનંદ અમને મળ્યો છે એનાથી મોટો આનંદ કોઈ હોઈ ન શકે। કારણ કે અમારો ટ્રસ્ટનો એક જ ઉદ્દેશ છે, માનવ સેવા એ જ પ્રભુ સેવા, અને બસ અમે એમાં જ માનીએ છીએ। તો વધુમાં સાંભળીએ શું કહે છે સૈયદ કાસમ સમા। આજે ઈદ નિમિત્તે આપણા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, લોક કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ સાહેબ સમેજા સોકતભાઈ અને તેમની ટીમ તરફથી આજે મેન્ટલ હોસ્પિટલમાં માનસિક દર્દીઓને જમવાનું જે આપ્યું અને એના સિવાય પાલારામાં જનરલ હોસ્પિટલમાં પણ આવી દર્દીઓની સારવાર કરતા રહે છે, બહુ સારી કામગીરી છે ઈદ નિમિત્તે। એમાં ઘણી હોસ્પિટલમાં હિન્દુ મુસલમાન સાથે હોય છે તો આમાં કોઈ પણ ધર્મનો ભેદભાવ હોતો નથી અને બીજાને પણ આ મેસેજ આપણે આપવા જોઈએ કે એવી રીતે દર્દીઓને મદદરૂપ થાય, ઘણું આ કામ ઓછું થાય છે તો એ અભિનંદન લાયક છે।